લોભિયા હોય ત્યાં દૂતારા ભૂખે ન મરે તે ઉક્તિને સાર્થક કરતી વધુ એક ઘટના બનાસકાંઠા જિલ્લામાં સામે આવી છે, જેમાં બનાસકાંઠા જિલ્લાના આંતરિયાળ વિસ્તારોમાં ઊંચું વળતર આપવાની લાલચ આપી લાખો રૂપિયાનું રોકાણ કરાવી પાકતી મુદતે ડિપોઝિટ પરત ન કરી છેતરપિંડી કરતી સોસાયટીનો ભાંડો ફૂટ્યો છે. પોલીસે સોસાયટીના નામે અંદાજે રૂપિયા 1 કરોડ ઉપરાંતની ઠગાઈ આચરનાર 5 આરોપીને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લાના દાંતાના અંતરિયાળ સહિતના વિસ્તારમાં આનંદશ્રી મલ્ટીપર્પઝ કોઓપરેટિવ સોસાયટીએ રોકાણકારોને રોવડાવ્યા છે. સોસાયટીએ લોકોને ઊંચું વળતર આપવા સહિતના વિવિધ પ્રલોભનો આપી 2014-2018ના સમયગાળા દરમિયાન વિવિધ સ્કીમો 3 લાખો રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું. અંદાજે 348 ગ્રાહકો પાસેથી સોસાયટી દ્વારા રૂપિયા 63 લાખનું રોકાણ કરાવી પાકતી મુદતે રૂપિયા 1 કરોડ ઉપરાંતની રકમ પરત ન કરતા સોસાયટી દ્વારા ઠગાઈ કર્યાનો ભાંડો ફૂટ્યો હતો. આ અંગે દાંતા તાલુકાના ગોઢણી ગામના પ્રતાપજી કુબેરજી દાવડાએ દાંતા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. પાલનપુર ડિવિઝનના દાંતા પોલીસ સ્ટેશન મેં આજે એક ફરિયાદ નોંધાવેલી છે. તે ફરિયાદ જો છે ઇન્ડિયન પિનલ કોડના સેક્શન્સ 406, 409, 420, 120B, 34 એન્ડ ગુજરાત પ્રોટેક્શન ઓફ ઇન્ટરેસ્ટ ઓફ ડિપોઝિટર્સ એક્ટની કલમ 3 મુજબ નોંધાવવામાં આવેલી છે. આ ફરિયાદનો એમઓ જો છે તે એવી રીતેનો હતો કે એક આનંદશ્રી મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ સોસાયટી નામની સંસ્થા નોંધવામાં આવેલી હતી. તે સંસ્થા અંતર્ગત ઘણા બધા જુદા જુદા લોકોથી પૈસા ડિપોઝિટ કરાવવામાં આવતા હતા અને એમનો એક પાકતી રકમ આપવાનું વાયદો કરેલો હતો. તો તે છતાં પણ બધા ડિપોઝિટર્સને કોઈ પૈસા આપવામાં આવેલ નથી અને એ દ્વારા છેતરપિંડી કરવામાં આવેલી છે. ટૂંકા ટૂંકા કરીને અમે 348 જુદા જુદા ડિપોઝિટર્સને વેરીફાઈ કરાવેલા છે અને તેના બધાને મળીને 63,15,898 રૂપિયાની રકમ ડિપોઝિટ કરાવેલી હતી આ સંસ્થા પાસે, જેની પાકતી રકમની કિંમત છે 1,12,19,747. આ ગુનામાં 5 આરોપીઓના નામ FIRમાં નોંધવામાં આવેલા છે. તે બધા આરોપીઓને પોલીસે રાઉન્ડઅપ કરી દીધેલા છે અને એમના કોરોના ટેસ્ટ કર્યા પછી એમને બધાની ધરપકડ કરવામાં આવશે. સર, ખાસ કરીને આ જે ગેંગ છે કેવા પ્રકારે લોકોને છેતરતી હતી, કેવા પ્રકારે લાલચ આપતી હતી? તો આ ગેંગનો જો મોડલસ ઓપરેન્ડી હતો, તે મોડલસ ઓપરેન્ડી એવી રીતેનો હતો કે એ બધા લોકોને એવી રીતેનો ઝાંસો આપતા હતા કે ભાઈ આ જો સંસ્થા નોંધાવેલી છે તે ભારત સરકારની છે. એ એવી રીતે છે કે ભાઈ આ જો સંસ્થાનું રજિસ્ટ્રેશન થાય છે તે મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચરમાં થાય છે, પણ એનો ભારત સરકારથી કોઈ લેવા દેવાનું થતું નથી. પણ જ્યારે લોકોને એવી રીતેનો ભરોસો આવી જાય કે સરકારની સોસાયટી છે, તે ભરોસામાં આવીને બધા લોકો આ સોસાયટીમાં પૈસા ડિપોઝિટ કરાવતા હતા અને એ ડિપોઝિટ બેકે એમને એક રિસિપ્ટ આપવામાં આવતી હતી, પણ પાકતી રકમના બાબતે એમને કોઈ પૈસા મળેલા નથી. છેતરપિંડીનો એ મોડલસ ઓપરેન્ડી છે. અને જ્યારે કે તમે એ સંસ્થામાં પૈસા ડિપોઝિટ કરાવો, તો તમે અગર કંપનીને વધારે પૈસા ડિપોઝિટ કરાવો તો બધા લોકોને એજન્ટ બનાવવાનું લાલચ આપતા હતા. તો એજન્ટ પૈકી એમને પૈસા બીજા માણસોના પૈસા ડિપોઝિટ કરાવવાના એક કમિશન મળે છે. એવી રીતે કરીને આખી ચેઇન બને છે અને એ મલ્ટી લેવલ માર્કેટિંગ સ્કીમનો એક ક્લાસિક એક્ઝામ્પલ છે અને પોન્ઝી સ્કીમ તરીકે આખી સંસ્થા ચાલતી હતી. આ સંસ્થામાં અત્યારે જે લોકોની ધરપકડ થઈ છે તે 3 જિલ્લાઓના રહેવાસી છે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણા રહેવાસી છે. ફર્ધર ઇન્વેસ્ટિગેશનમાં કોઈ માણસનું નામ વધારે આવશે તો એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ દરમિયાન પોલીસે 5 આરોપીને દબોચી લીધા હતા. આરોપીના કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ તેઓની ધરપકડ કરાવશે. આમ બનાસકાંઠામાં વધુ એક સોસાયટી ઉઠામણું કરતા રોકાણકારોને રાતા પાણી રોવાનો વારો આવ્યો છે.